गुड मॉर्निंग विद्यार्थी मित्रों, गुड आफ्टरनून, गुड इवनिंग। चलो આપણે છેલ્લા લેક્ચરમાં જે ભણ્યા હતા એઝ ઇટ ઇઝ તમારી સામે છે, જે આપણી ચર્ચાઓ હતી એ અને જે મુખ્ય મુદ્દાઓ હતા તે કાંઈ એમાંથી આપણે ઇરેઝ કરેલું નથી। એટલે સમજીતો સમજીતો જો તમારી ડેજીરે બાજુ જાય તો તમને મગજમાં પાછું રિકોલ થયા। ઓકે, હવે અત્યારે એના રિવિઝનમાં જવાની જરૂર નથી, બધું સામે છે। આપણે ભાગ બે ની શરૂઆત કરવી છે, કેનો સ્ત્રી સશક્તિકરણનું મહત્વ, એનો ભાગ બે। આવી ગયા બાબા જો કેટલો મારી, પહેલું વ્યક્તિગત મહત્વ, બીજું સામાજિક મહત્વ અને ત્રીજું શૈક્ષણિક મહત્વ આપણું પૂરું થયેલું। હવે જવું છે આર્થિક મહત્વ અને રાજકીય મહત્વ। આર્થિક મહત્વ પૈસા બાબતે, સીધી વાત કરું પૈસા બાબતે, એમ પૈસા બાબતે નાની નાની વાત આપણી કરી, સ્ત્રીઓ પણ બહુ હેલ્પફુલ રહે છે ઘરની ઇન્કમ માટે। કઈ તો કે જ્યાં મધ્યમમાં મધ્યમ પરિસ્થિતિ હોય અથવા તો લોઅર મિડલ ક્લાસ, જ્યાં કુટુંબ છે, જે કુટુંબ છે એમાં સ્ત્રીઓ પણ જેવી નવરાશની પણ આવે તો બહારથી કંઈક ઘરે કામ કરવા માટે દેવતી હોય અને એનાથી એ એક ઇન્કમ ઊભી કરતી હોય જેનાથી ઘરનો નાનો મોટો ખર્ચ છે એ નીકળી શકે। અને મોટો ખર્ચ છે જે તે પુરુષ એટલે કે ભાઈ, પછી દેવ દેવ કે પછી પતિ, વોટર જે હોય છે એ પુરુષ સંભાળી શકે। આ નાની વાત આવી રીતે આવો પાયાથી લઈ અને એક મોટા હોદ્દા પર કામ કરીને મોટો પગાર લાવીને સ્ત્રીઓ ઘર ચલાવી શકે, આ ઘરની વાત બહુ સરળ રીતે અને આપણી રીતે સમજાવું છું, ટેક્સ્ટ બુકમાં જઈ અમે। હવે વિચારો કે જ્યારે સ્ત્રીઓ કામ નથી કરતી ઇકોનોમિકલી, આપણે આર્થિક રીતે વાત કરીએ છીએ તો આપણે ઇકોનોમિકલી વિચારીએ કે જ્યારે સ્ત્રીઓ કામ નથી કરતી અને એમાં પણ હવે આપણે યુવા અવસ્થામાં રહેલી એવી છોકરીની વાત કરીએ કે જે સક્ષમ છે અને હવે એ કામ નથી કરતી, તો જે પેદાશ નીકળવી જોઈએ, જે પ્રોડક્ટ્સ, જે પ્રોડક્શન નીકળવું જોઈએ એ નીકળે નહીં। માનો કે પોતાના સમયમાં બહુ સારામાં સારી ડોક્ટર, જે જ્યારે એ કોલેજ ચાલુ હતી ત્યારે પ્રેક્ટિસ માટે જતી અને એમ હતું કે આ જો ભણીને બહાર નીકળશે ને તો બહુ સારી ડોક્ટર બનશે, પણ ભણીને પછી એને તરત લગ્ન કરી દેવામાં આવે અને ત્યાં એને છૂટ ન હોય જોબ કરવાની તો એક સારી ડોક્ટર મળતી બંધ થઈ જાય। અમુક અમુક વાસ્તવિક પરિસ્થિતિ બતાવતો મેસેજ પણ આવે સ્ત્રી સશક્તિકરણ ઉપરનો, કે જ્યારે તો કેવો મેસેજ વોટ્સઅપ વેદ કીધું છે કે જ્યારે સ્ત્રીઓ પ્રેગ્નેન્ટ હોય ત્યારે કોઈ પણ ફેમિલી મોટે ભાગે એવું ઈચ્છે, કોક ફેમિલી કે લેડી ડોક્ટર પાસે જવું છે, અમુક પુરુષોની એવી ખાસ માંગણી પણ હોય આવું બતાડે, જો વાસ્તવિકતાની મારે વાત કરવી છે, પણ પછી નીચે મેસેજમાં વાસ્તવિકતા એવી લખે કે લેડી ડોક્ટર જોઈએ છે પણ પોતાના સંતાન તરીકે લેડી જોતી નથી, મતલબ કે ત્યારે એને સ્ત્રી બાળકી જોતી નથી, જો બાળકી જને તમે જન્મ જ નહીં આપવા દો, અને અત્યારે તો એકદમ કડક કાયદો છે કે ગર્ભમાં કોઈ પણ બાળક હોય એને તમે શું અબોર્શન કરાવી ન શકો, જો કરાયું તો તમારા ઉપર કેદીસરનો કેસ અને જેલ પણ થઈ શકે, ડોક્ટર ઉપર પણ થઈ શકે, એ આપણે જોવાનું છે નેક્સ્ટ ટોપિકમાં આવશે। પણ એક કડવી વાસ્તવિકતા છે ને મેસેજમાં, એટલે આપણે વાત કરતા હતા કે બહુ સારી ડોક્ટર બની શકે અને જો બની હોય તો કેટલી સારી ડોક્ટર મળે। વિચારો કે કિરણ બેદીને એના પપ્પાએ કીધું કે ના હોય છોકરીને તો આપણને આવી મોભાદાર એક નેતા ગીરીવાળી મહિલા મળી હોત ન મળી, અને એનામાંથી એના દ્વારા જે એટલા કામો થયા એ પેદાશ મળી હોત, કા
કાર્ય પેદાશ મળી ન મળી તો આવી તો કેટલી સ્ત્રીઓ છે જો એની કાર્ય પેદાશ વધે તો વિધાઉટ એની ડાઉટ આર્થિક રીતે મોટો ફાયદો થશે થશે ને થશે સમજો છો કે નહીં યસ એ વાત છે તો એ આર્થિક મહત્વમાં જોવાનું છે આપણે જોઈએ ટેક્સ્ટબુક તમારી બાજુમાં છે કેન યુ આઈ કોઈપણ રાષ્ટ્રના વિકાસ માટે આર્થિક સશક્તિકરણ જરૂરી છે સ્ત્રીઓને મિલકતમાં સમાન હક આપવો અત્યારે એવો કહ્યું છે કે જો તમે સ્ત્રીના નામેથી કોઈ પણ મકાન લ્યો છો લોન લ્યો છો ખાસ કરીને અને પછી એના નામમાં તમે ફ્લેટ હોય પછી તમને લોન ઝડપથી મળે ઓછા ટકે મળે ઝડપથી પાસ થાય જો સ્ત્રીના નામનું મકાન કે ફ્લેટ કે કંઈ પણ હોય તો મિલકતમાં સમાન હક એટલે શું છે કે સ્ત્રીઓને કોઈ બહાર ન કાઢી શકે નહીં એને નામ હોય તો એટલે એમાં એને સમાન હક આપવો તે માટે એને જાગૃત કરવી અર્થોપાર્જન કરતી મહિલાઓની આવક પર તેનો અધિકાર રહે આર્થિક રીતે સ્વાવલંબી બને એ માટે સશક્તિકરણ આવશ્યક છે આર્થિક રીતે સ્વાવલંબી રહે એ વસ્તુ આપણે બધા સમજી શકીએ પણ અર્થોપાર્જન એવો શબ્દ છે કે જેના ઉપર આપણે થોડી ચર્ચા કરવી પડે અર્થોપાર્જન અર્થોપાર્જન એટલે શું ટૂંકમાં જે કમાણી કરે છે પોતાના બળ ઉપર એની વાત છે જે પોતાના બળ ઉપર કમાણી કરે છે એને અર્થોપાર્જન કે મતલબ કે પૈસા આવે અર્થોપાર્જન આપણી વસ્તુ પૈસા આવે એ અર્થોપાર્જન છે હવે જે સ્ત્રીઓ કમાય છે એની કમાણી છે એના અર્થોપાર્જન ઉપર એનો અધિકાર રહે મતલબ કે એના પૈસા આવે એના ઉપર એનો અધિકાર રહે કે આ પૈસા મારે ક્યાં વાપરવા છે માનો કે આફ્ટર મેરેજ એ જોબ કરતી હોય ને અને એનો હસબન્ડ એને એવું કહે કે લા મને પૈસા દઈ દે મારે જરૂર છે નો ડાઉટ એ બંને વચ્ચેની પછી જે અન્ડરસ્ટેન્ડિંગ ને એનું હોય એ બરાબર છે પણ પેલો અધિકાર તો એનો જોઈ સ્ત્રીનો એને શું કરવું ભાઈ એને છૂટ આપી કે તમે લઈ જાઓ અને તમે વાપરો જ્યાં કરો જેમ કરો એ પછી વાત છે પણ પેલો અધિકાર કોનો છે સ્ત્રી તો એ સ્ત્રીનો અધિકાર પોતાની કમાણી ઉપર રહે એની ઈચ્છા હોય કે મારે અહીંયા વાપરવા છે અહીંયા નથી વાપરવા તો એને એ પૂરી છૂટ મળવી જોઈએ એ દરેક માટે એને આર્થિક સશક્તિકરણ આર્થિક મહત્વ સમજાવવું જોઈએ અને એ ક્ષેત્રે સશક્તિકરણ પણ આવશ્યક છે આગળ પછી કીધું કે આપ જાણો છો કે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ન ખબર હોય તો હવે તમને કહેશે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ગુજરાતી સેવા જેવી અનેક સંસ્થાઓ સ્ત્રીઓના આર્થિક સ્વાવલંબન માટે ગર્વનિષ્ઠ પ્રયત્નો કર્યા છે એટલે કે ગુજરાતની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી એક સંગઠન એક કંપની ના કહેવાય એક સંગઠન છે જેનું નામ છે સેવા બહુ જ સરળ નામ છે અંગ્રેજીમાં લખવાનું આ સેવાને જ લખવાનું આ સેવાને આ લખવાનું નથી આપણે કહ્યું અંગ્રેજીમાં સેવા અને એમાં વ માટે વી ની વ માટે ડબલ્યુ શું ડબલ્યુ તો એ સેવામાં એસ ઇઝ ઇક્વલ ટુ સેલ્ફ હવે તમને પૂછશે આનું ફૂલ ફોર્મ આનું તમને કહી દઉં છું મેં બહુ ઘણી વાર પૂછેલા છે તો એ સેવાનું ફૂલ ફોર્મ જણાવો તો સેવામાં પહેલું લઈ એસ ઇઝ ઇક્વલ ટુ સેલ્ફ જે કર્મચારી હોય કે જેને કામ મળેલું હોય એવી એક સ્ત્રી એમ્પ્લોયડ પછી ડબલ્યુ વુમન્સ વુમન્સ સ્ત્રી નો નો ડી નો સ્ત્રીઓ નો ડી નો ના સ્ત્રી ઓ છેલે એ એસોસિએશન સંગઠન સમજા આવડી જાય એટલું સરસ તો ગુજરાત અને આના માટે એવું કીધું ટેક્સ્ટ બુક વાળાએ કે આ જે સંસ્થા એસોસિએશન સંસ્થા સંગઠન કહી શકો આ સંસ્થાએ ગર્વનિષ્ઠ પ્રયત્ન એવો સરસ શબ્દ આપ્યો ગર્વનિષ્ઠ પ્રયત્ન કર્યા છે એટલે કે આપણે એના પ્રયત્નો ઉપર ગર્વ લઈ શકીએ એવા પ્રયત્નો આ સંસ્થાએ કર્યા છે અત્યારે આનામાં ડીપમાં જવું નથી પણ તમે સેવા લખશો અથવા તો આ ફૂલ ફોર્મ લખશો એના વિડીયો સરસ આવશે જો સ્ત્રીઓ ખેતી ખેતી આનુષંગિક
ગૃહ ઉદ્યોગો સ્વરોજગારમાં રોકાયેલ છે જે સ્ત્રીઓ તેઓને પોતાના કાર્યનું યોગ્ય વળતર મળે અને તેના આર્થિક યોગદાનની ગણતરી થાય તે માટે પણ સશક્તિકરણ આવશ્યક છે. એને જે કામ કર્યું એનું એને પૂરતું વળતર મળવું જોઈએ. આર્થિક સશક્તિકરણ વધશે તેમ વેતનમાં સમાનતા આવશે. સીધી વાત છે ને, આર્થિક સશક્તિકરણ વધે એમ વેતનમાં શું આવે? સમાનતા. જાતિગત ભેદભાવોની નાબૂદી થશે. કેવા ભેદભાવ? જાતિગત. શું કામ એને? તો કે બંને ને સમાન વેતન મળે છે. બંને સરખું કામ કરે છે તો સમાન વેતન આપવું, અને જો સમાન વેતન ન મળતું હોય તો એ માંગણી કરવી પણ એનો અધિકાર છે. આગળ, પણ કામ પેલા એવું થવું જોઈએ તો માંગણી કરી શકો. આગળ, મહિલાઓની બચત યોજનાઓ વધશે. આમ દીર્ઘકાલીન એટલે કે દીર્ઘ એટલે મોટું હોય, દીર્ઘકાલીન સંતુલિત આર્થિક વિકાસ માટે સશક્તિકરણ આવશ્યક છે. એટલે કે જો કોઈ પણ દેશ, આપણા દેશમાં વસ્તી કેટલી છે મારે એના ઉપર કઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી, તમે જાણો. એટલે એક તો આપણા જેવો દેશ વસ્તીની દ્રષ્ટિ, નંબર ટુ કે જેને હજી ઘણો બધો વિકાસ સાધવાનો બાકી છે, અને કઈક તો વસ્તીને લીધે જ એ વિકાસશીલ જ રહે છે, વિકસિત થઈ જ નથી શકતો, વિકસિત કેટેગરીમાં નથી આવી શકતો. મેં કહું છું વિકાસશીલની કેટેગરીમાં જ રહે છે એવા વસ્તીના કારણોમાં એને એવું કામ પાડવાનું છે કે એ વિકસિત થાય. તો એવા કામ એવા કઈ રીતે પાડવા? તો અગાઉ જે ચર્ચા કરી એમાં શૈક્ષણિક ખાસ, પછી છે આર્થિક. કેવું? આર્થિક. એની વાત કરી એ ફૂલ ફોર્મ, અને છેલ્લે એવું કીધું કે એને એના વેતનનું યોગ્ય વળતર. વળતર છે ને એ આર્થિક ક્ષેત્રે બહુ મહત્વનું શબ્દ છે કે વળતર મળવું જોઈએ. કારણ કે ગમે તે તમે જો વળતર માટે જ નાની એવી વસ્તુ લેવા પણ ગયો, આમાં તમને કેટલો બેનિફિટ રહેશે? ઓલો કેક તમે અમારું ડિસ્કાઉન્ટ છે ને, એટલે વળતર મળવું જોઈએ. પછી કીધું આ બહુ ભાગી જઈ છે, તમારાથી ટેક્સ બુક હોય તો મજા આવે. તો વેતનમાં સમાનતા આવશે અને દીર્ઘકાલીન, છેલ્લો શબ્દ, દીર્ઘકાલીન સંતુલિત આર્થિક વિકાસ માટે. એટલે આપણે ચર્ચા એ હતી કે છેલ્લે દીર્ઘકાલીન સંતુલિત એ શબ્દ મારે લખવો પડશે. ક્યાં લખવો? અહીં નીચે આવી ગયો. દીર્ઘકાલીન સંતુલિત એવો વિકાસ સાધવો હોય તો એને નો ડાઉટ આના ઉપર કામ કરવું જ પડે. કારણ? તો કે એના કારણ આપણી પાસે છે, દરેક ચર્ચાઓ આપણી પાસે છે ને. અને આમાં તો કરી અલગ, આના સ્ટાર્ટિંગમાં કરી અલગ કે જો એ સ્ત્રીઓ કેટલી બધી કેપેબલ સ્ત્રીઓ હશે કે જે કામ નહીં કરતી, વિચારતો કરો એ જો કામ કરવા માંડે તો કાર્ય પેદાશ કેટલી બધી નીકળી શકે. હવે જ આઈડિયા? યસ, કેટલી બધી કાર્ય પેદાશ નીકળી શકે. તો એના માટે અમે દેશ એટલો આર્થિક રીતે સદ્ધર પણ થઈ શકે ને આપણે, એની તો કઈ જો સ્ત્રીઓ જે કેપેબલ છે પણ ઘરમાં રહીને જ કામ કરે, હાઉસ વાઈફ ના પૈસા મળતા નથી. પણ એ જો એમાંથી થોડીક કલાકો કાઢી અને કે જોબ કરે છે એના પૈસા મળશે, રોજગારી એક પ્રમાણમાં ધીમે ધીમે ઉપર આવે ને છે. તો હા, દીર્ઘકાલીન સંતુલિત ઉપર હતા કે આવો દેશ છે એને જો ખરેખર હવે વિકસિત થવું છે અને મોટા પાયા ઉપર ઘડી ગામ વિકસિત થઈને ફરી પાછા વિકાસશીલની શ્રેણીમાં આવીને જ જવું, પછી વિકસિતમાં જ રહેવું છે, એવું મોટા પાયા કામ કરવું છે અને વ્યવસ્થિત કરવું છે, એટલે લાંબા ગાળા સુધીનું સમતોલ રહી શકે તેવું વિકાસનું કામ કરવું હોય તો આર્થિક ક્ષેત્રમાં પણ સ્ત્રી સશક્તિકરણ આવશ્યક છે. અને છેલ્લું રાજકીય મહત્વ, આપણું ડન થયું. છેલ્લું આવે છે રાજકીય મહત્વ, એમાં શું છે? તો કે જોઈએ, સશક્તિકરણનો ખ્યાલ રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. ભારતના બંધારણ આર્ટિકલ 14, 15 અને 16 રાજ્ય
સ્ત્રી પુરુષ સમાનતાનો અધિકાર, સ્ત્રી પુરુષ નો લિંગ ભેદ સામે પ્રતિબંધ અને રોજગારીની તકોમાં સમાનતાનો અધિકાર આપ્યો છે. રોજગારીની તકમાં સમાનતાનો અધિકારમાં ઘણી બધી વિસ્તાર દી વાત થઈ શકે. આનું મોટું ઉદાહરણ હતું કે જો રોજગારીની તકોમાં સમાન અધિકાર ન હોત તો વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પદ ઉપર માત્ર પુરુષો જ હોત. આપણે પ્રતિભા પાટીલ ને જોયા છેલ્લે રાષ્ટ્રપતિ તરીકે, અને વડાપ્રધાનમાં લેડી મોભાવારી ઇન્દિરા ગાંધીને પણ જોયા, અને એકદમ બેસ્ટ ઉદાહરણ આપણી પાસે કિરણ બેદીનું પણ છે. તો એની સમાનતાનો અધિકાર આપ્યો છે. આમ છતાં તેનું વાસ્તવિક ચિત્ર જુદું જ છે ને. વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે. એ આપણને રાષ્ટ્રપતિ વડાપ્રધાનમાં જોવા મળે, પણ જ્યારે આપણે આપણા ટાઉનમાં આવીએ ને ત્યારે આખું ચિત્ર બદલી જાય. હા, એ ઉદાહરણ આપણે જોયા હોય કે હા જો ધંધલવાડી, પણ એના ઘરકૂટ એના પિતાએ બહુ સ્ટ્રગલ કરી, બાકી એનો આસપાસનો સમાજ, એનો ટાઉન, એનું શહેર, એનું ગામડું એવું જ હતું. એ તમને ફિલ્મમાં બતાડે છે બહુ સ્ટ્રગલ કર્યું, એને બધાનું બહુ સાંભળ્યું, એમ 10-15 વર્ષ લાગી, પણ જ્યારે ઓલી બહુ જીતી લાવી પછી બધાની, ત્યાં સુધી તો. એટલે મિત્રો, આવું છે કે વાસ્તવિક ચિત્ર તો કંઈક જુદું જ છે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મહિલા આરક્ષણની જોગવાઈને લીધે સ્ત્રીઓને રાજકીય સશક્તિકરણની તક આપવામાં આવી છે. આરક્ષણ આગળ વધીએ. એક આરક્ષણ ફિલ્મ આવેલું જોજો, અમિતાભ બચ્ચન સરસ છે. મત આપવો, ઉમેદવારી નોંધાવવી, વિજેતા બનતા સંસ્થામાં ભાગીદાર બનવું વગેરે સ્ત્રી સશક્તિકરણ માટે આવશ્યક છે. આ વિષયની વિસ્તૃત સમજ એકમ 8માં મેળવશો, જે તમે ઓલરેડી રિફર કરી ગયા છો, જોઈ ગયા છો, પરીક્ષામાં આપી ગયા છે ને. આગળ તદુપરાંત ભારતમાં સ્ત્રીઓ વિશેના વિશેષ કાયદાઓ દ્વારા સ્ત્રીઓનું સશક્તિકરણ કરવાનો પ્રયત્ન થયો છે. વિશેષ કાયદા માત્ર સ્ત્રીઓ માટે. દાખલા તરીકે મેં કેમાં વાત કરી હતી આમાં કે હવે જે અબોર્શન કરાવવાનું છે એના ઉપર કડક કાયદો લાવવામાં આવ્યો છે, એ ખાસ તો જે સ્ત્રી ભ્રૂણ હત્યા છે એ ન થાય એટલા માટે જ કરવામાં આવ્યો. સ્ત્રીઓનું સશક્તિકરણ કરવાનો પ્રયાસ થયો છે. સ્ત્રીઓમાં આરોગ્ય અને સ્વાસ્થ્ય સંબંધિત સભાનતા કેળવાય તે માટે પણ મહિલા સશક્તિકરણ આવશ્યક છે. આરોગ્ય અને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી વાર સ્ત્રીઓ છે ને આરોગ્ય અને સ્વાસ્થ્યમાં આમ જોતી નથી, પાછું હોય એટલું કામ કરી જાય, એવું કામ કરી જાય કે જેમાં એને એમ વિચાર જ ન હોય. ચાલો એક ઉદાહરણથી વાત કરું. એક ફિલ્મ આવેલું ઓક્સિમોરોનનું ટોયલેટ એક પ્રેમ કથા, એમાં જે ઘટના દર્શાવી છે એ ઘટના તમારે ખુદ એ ફિલ્મ જોઈને જોવાની છે. પણ એ ઘટનામાં એવું સ્પષ્ટ કહે છે જો આવું બને તો સ્ત્રીઓનું સ્વાસ્થ્ય કેટલું જોખમાઈ શકે. ટોયલેટ એક પ્રેમ કથા એવી એક નામની ફિલ્મ, એટલે એ અંગે પણ જાગૃત કરવા માટેની પણ એક પહેલ થવી જોઈએ. અને અક્ષય કુમારે ત્યારે કરી દીધી કે જ્યારે કે મારી ટીમ આવા ગામડાઓમાં ગઈને જાણીને બહુ આશ્ચર્ય છે. પછી અક્ષય કુમારે બે વિડીયો બનાવીને મૂક્યા હતા ફેસબુકમાં, સોશિયલ મીડિયામાં, કદાચ યુટ્યુબમાં મળી જશે, જોઈ લેજો. ત્યારે એને કીધું હતું કે આવા ખોટા રિવાજોમાં માનના રહો, એકવાર તમે આવું કરી જો, પુરુષોને ચેલેન્જ આપે, આવા ખોટા રિવાજોમાં માનના રહો, તમે એકવાર આ સ્ત્રીઓની જેમ તેનું પાલન કરીને બતાવો, તમને તમારી નાની યાદ આવી જશે, એવું કીધેલું. એટલે સ્વાસ્થ્ય સંબંધિત એની જાગૃતિ વધે એ પણ આવશ્યક છે. એક કોમન મુદ્દો છે રાજકીય સાથે, તમને એમ થાય કે સર એમાં કઈ રીતે રાજકારણ સાથે રાજકીય સાથે કનેક્ટ નહીં,
એ મેઇન વસ્તુ છે, આરોગ્ય અને સ્વાસ્થ્ય. શરીર પેલું સુખ, શરીર સ્વસ્થ હોય એ પેલું સુખ છે. પૈસા પૈસા તો પછી ની વાત છે. હા સમજણો આજીવન કામ આવ્યું છે તો યાદ રાખ. તો અહીંયા આ રાજકીય મહત્વ પણ પૂરું થયું. રાજકીય મહત્વ ક્ષેત્રે, સોરી રાજકીય ક્ષેત્રે આપણને મોટી મોટી મહિલાઓના નામ યાદ આવતો હોય, તમને યાદ આવતો હોય ખાસ કરીને તો મને ગમે. સુષ્મા સ્વરાજ છે, પછી આનંદીબેન પટેલ હતા, એને રાજીનામું હોય કારણ કે અહીંયા થોડાક અસામાજિક તત્વોનું પ્રમાણ વધ્યું હતું એટલે પછી ઓયા ગયા ઉત્તર ભારત. કિરણ બેદી, પછી આપણે આ જ વિડીયોમાં બે ત્રણ વાર ચર્ચા થઈ ઇન્દિરા ગાંધી. એટલો એનો ઇન્ટરવ્યુ તમે જુઓ એટલા કોન્ફિડન્સથી વાત કરી, નો ડાઉટ કટોકટી એને લાવી દી કે ઘણા જેનાથી સારા પાસા એના થોડાક નરસા પાસા પણ નીકળે, પણ એનું સારું કામ છે આપણે નકારવાનું તો નહીં, નકર તો આપણે ભણેલા ન કહેવાય. તો એને જે સારા કામ કર્યા સરસ રીતે હેન્ડલ કર્યું અને બતાવ્યું કે એક મહિલા પણ દેશ આખો ચલાવી જાણે. અને રાજકીય ક્ષેત્રમાં તમે જો જો ભારતની બહાર જાઓ તો હમણાં જ અમેરિકાની ચૂંટણી પૂરી થઈ તો એમાં પણ ભારતની સ્ત્રી અને એમાં એક ગુજરાતી મહિલાને મળ્યું છે સ્થાન ત્યાંના રાષ્ટ્રપતિની ટીમમાં. એટલે નામ સરસ છે, આપણી ગુજરાતની જ છે અને સમાચારમાં મેં જોયેલું, નામ ભૂલાઈ ગયું છે. યુ કેન સર્ચ ઇટ. ઓકે, તો એવા રાજકીય ક્ષેત્રે ઘણા બધા માથાના નામ આવેલા છે પણ છતાં આપણે ઓછા હજી જોઈએ છે. સરસ, ચાલો તો હવે આ ભાગ બીજો પણ પૂરો થયો. આખો પ્રશ્ન હવે થાય ને કે આ બહુ મહત્વનો પ્રશ્ન, ઘણો મોટો છે, ઘણું લાંબો છે, ચાલે ને? કારણ કે પ્રશ્ન મૂળ કેટલો 5 માર્કમાં પૂછાવવાની ક્ષમતા ધરાવતો હોય તો આપણે એમાં આ 5-5 લખવું પડે છે અને એટલા માટે આટલી સમજૂતી મેળવવી તો જરૂરી છે. ઓકે, તો હવે આ સમજી જશે, ડન કરું. ઓકે પાકું ને, ચાલો ડન. સમજાઈ ગયું? સમજાઈ ગયું ને? હા સર સમજાઈ ગયું. સરસ, ચલો બહુ સરસ, વેરી ગુડ, થઈ જશે ને પાકું. કોઈ પણ વેમાં પૂછ્યો આપણે રેડી રહેવા જોઈએ, તૈયાર રહેવા જોઈએ. બેસન બેસન તમને ખબર જ છે. ઓકે, ધ બેસ્ટ.